गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 4 विषय आसपास पार्ट 23 देश परदेश पाना नंबर 155 स्वापदे तमारी बहार काढजो। एमा आपणे प्रश्न नंबर 6 नीचेना प्रश्न उत्तर एक बे वाक्यमां लखो। आनी पहेलाना तमने मैं विडियो लखाईने विडियो मोकली दीधा छे। हवे आपणे पाना नंबर 155 ऊपर आव्या हता। એમાં પ્રશ્ન નંબર 1, તમારા કોઈ સગા સંબંધી બીજા દેશમાં રહે છે? જો હા તો ક્યાં? લખો જવાબ। હા, મારા કાકા કાકી પરિવાર સાથે। હા, જવાબ 1। હા, મારા काका काकी परिवार साथी अमेरिका तथा मामा ऑस्ट्रेलिया में रहे छे। परिवार साथी अमेरिका तथा मामा ऑस्ट्रेलिया रहे छे। હવે જવાબ નંબર સવાલ નંબર 2, તમે ભારતની ચલણી નોટો પર કોનું ચિત્ર જોઈ શકો છો? જવાબ નંબર 2, નોટો પર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ચિત્ર જોઈ શકાય છે। નોટો પર જવાબ 2, નોટો પર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મહાત્મા ગાંધીનું ચિત્ર જોઈ શકાય છે। ત્રીજો સવાલ, 10 રૂપિયાની નોટ લો અને ધ્યાનથી અવલોકન કરો, તમે નોટ ઉપર કેટલી ભાષાઓ જોઈ શકો છો? 10 રૂપિયાની નોટનું અવલોકન કરતા જવાબ 3, 10 રૂપિયાની નોટનું અવલોકન કરતા તેના પર વિવિધ રાજ્યની કુલ કુલ 15 ભાષાઓ જોઈ શકાય છે। કેટલી ભાષા જોઈ શકાય છે? 15 ભાષા, 15 ભાષાઓ, 15 ભાષાઓ જોઈ શકાય છે। જવાબ નંબર 4, સવાલ છે, ભારતની નોટ પર આપેલ બેંકનું નામ લખો। નોટ પર ભારતીય રિઝર્વ બેંકનું નામ લખેલું છે। નોટ પર
भारतीय रिजर्व बैंक नू नाम लखेलू छे। चलो सवाल नंबर पांच, अरविंद काका साथे कौन कौन भारत में आव्या हता? लख जवाब नंबर पांच। अरविंद काका साथे तेमना पत्नी नीताबेन, अरविंद काका साथे तेमना पत्नी नीताबेन, તેમના પત્ની નીતાબેન, પુત્રી હેન્સી અને પુત્રી હેન્સી અને પુત્ર પોલ ભારતમાં આવ્યા હતા। પુત્ર પોલ ભારતમાં આવ્યા હતા। ચલો અરવિંદ કાકા સાથે તેમના પત્ની નીતાબેન, પુત્રી હેન્સી અને પુત્ર પોલ ભારતમાં આવ્યા હતા। જવાબ નંબર 6। સવાલ છે, હેન્સી વિમાનમાંથી નીચે શું શું જોયું? લખો જવાબ। હેન્સીએ વિમાનમાંથી વાદરા રેતા પ્રદેશની જુદા જુદા રંગની રેતી, વાદરા રેતા પ્રદેશની જુદા જુદા રંગની રેતી અને રેતીના ધુઆ જોયા હતા અને રેતીના ધુઆ જોયા હતા। જો હેન્સી વિમાનમાંથી વાદરા રેતા પ્રદેશની જુદા જુદા રંગની રેતી અને રેતીના ધુઆ જોયા હતા। હવે આવ્યા જવાબ નંબર 7। અબુધાબીના રણ પ્રદેશમાં કયા વૃક્ષો વધુ થાય છે? તેના ફળને શું કહેવાય છે? જવાબ લખો। અબુધાબીના રણ પ્રદેશમાં કયા વૃક્ષો થાય છે અને તેના ફળને શું કહેવાય છે? અબુધાબીના રણ પ્રદેશમાં ખજૂરના વૃક્ષો વધુ થાય છે। જવાબ નંબર 7। અબુધાબીના રણ પ્રદેશમાં
ખળ પ્રદેશમાં ખજૂરીના વૃક્ષો વધારે થાય છે. ખજૂરીના વૃક્ષો વધારે થાય છે. અને તેના ફળને ખજૂર કહેવાય છે. તેના ફળને ખજૂર કહેવાય છે. ખજૂર કહેવાય છે. ખજૂર સુકાય છે ત્યારે ખારેક કહેવાય છે. તમે ખારેક ખાઓ છો, એ ખજૂર સુકાય ત્યારે તેને ખારેક કહેવાય. ખજૂર સુકાય છે ત્યારે ખારેક કહેવાય છે. જવાબ નંબર 8. ભારતના ચલણ અને અબુધાબીના ચલણ જણાવો. ભારતનું ચલણ કયું છે અને અબુધાબીનું ચલણ કયું છે? જવાબ નંબર 8. જવાબ નંબર 8. ભારતનું ચલણ રૂપિયો અને ભારતનું ચલણ રૂપિયો અને અબુધાબીનું અને અબુધાબીનું ચલણ ચલણ દિરહામ છે. મેં પાઠ સમજાવતા તમને શીખવાડ્યું હતું. દિરહામ છે. જવાબ નંબર 9. ગુજરાતની ભાષા અને અબુધાબીની ભાષા કઈ છે? ગુજરાતની ભાષા ગુજરાતી, ગુજરાતની ભાષા ગુજરાતી અને અબુધાબીની અને અબુધાબીની ની ભાષા અરબી છે. જવાબ નંબર 10. ગુજરાતમાં ખજૂર ક્યાં થાય છે? કેમ? ગુજરાતમાં ખજૂર ક્યાં થાય છે? કેમ? ગુજરાતના કચ્છ જિલ્લામાં, ગુજરાતના ના કચ્છ જિલ્લામાં, કચ્છ જિલ્લામાં ખજૂર વધુ થાય છે. ખજૂર વધુ થાય છે કારણ કે કચ્છમાં પણ રણ વિસ્તાર છે. કારણ કે કચ્છમાં પણ રણ વિસ્તાર છે. પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના
રણમાં વૃક્ષો કે મોરચા હોય છે. જવાબ નંબર એક, રણમાં જમીન રેતાળ હોય છે. રણમાં જમીન રેતાળ હોય છે. અને પાણી ખૂબ જ અછત હોય છે. અને પાણીની ખૂબ જ અછત હોય છે. રણમાં પાણીની ખૂબ જ અછત હોય છે અને રેતાળ વિસ્તાર છે એ તો તમે જાણતા જ હશો. વરસાદ ખૂબ જ ઓછો પડે છે. વરસાદ ખૂબ જ ઓછો પડે છે. ઓછો પડે છે. તેથી રણમાં વૃક્ષો ઓછા હોય છે. તેથી રણમાં વૃક્ષો ઓછા હોય છે. જવાબ નંબર બે, જીર અને તેના પિતા વિમાન મથકે શા માટે ગયા? જવાબ નંબર બે લખો, અરવિંદ કાકા અને અરવિંદ કાકા અને તેમનું કુટુંબ 5 વર્ષ પછી તેમનું કુટુંબ 5 વર્ષ પછી અબુધાબીથી ભારતમાં પોતાના ઘરે આવવાનું હતું. ભારતમાં 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 પોતાના ઘરે આવવાનું હતું. ભારતમાં પોતાના ઘરે આવવાનું હતું. એટલે લેવા ગયા હતા ને ત્યાં વિમાન મથકે. તેઓ વિમાન દ્વારા આવ્યા હોવાથી તેઓ વિમાન દ્વારા આવ્યા હોવાથી હોવાથી જીલ અને તેના પિતા જીલ અને અને
તેના પિતા તેના પિતા વિમાન મથકે તેમને લેવા ગયા પિતા વિમાન મથકે તેમને લેવા ગયા ચલો એકવાર બધું વાંચી કાઢું જો હા મારા કાકા કાકી પરિવાર સાથે અમેરિકા તથા મામાના ઘરે તથા મામા ઓસ્ટ્રેલિયામાં રહે છે બીજો જો નોટ પર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ચિત્ર જોઈ શકાય છે ત્રીજો 10 રૂપિયાની નોટનું અવલોકન કરતા તેના પર વિવિધ રાજ્યોની કુલ 15 ભાષાઓ લખેલી હોય છે ચોથું નોટ પર ભારતીય રિઝર્વ બેંકનું નામ લખેલું છે પાંચમું અરવિંદ કાકા સાથે તેમના પત્ની મીતાબેન પુત્રી હેન્સી અને પુત્ર પોલ ભારતમાં આવ્યા હતા છઠ્ઠું હેન્સી વિમાનમાંથી વાદરા રેતા પ્રદેશની જુદા જુદા રંગની રેતી અને રેતીના ધુમા જોયા અબુધાબીના રણ પ્રદેશમાં ખજૂરીના વૃક્ષો વધારે થાય છે તેના ફળને ખજૂર કહેવાય છે ખજૂર સુકાય છે ત્યારે ખારેક કહેવાય છે ખારેક ખાવ છે ખજૂર સુકાય ત્યારે ખારેક બની જાય છે ભારતનું ચલણ રૂપિયો અને અબુધાબીનું ચલણ દિરહામ છે ગુજરાતની ભાષા ગુજરાતી અને અબુધાબીની ભાષા અરબી છે ગુજરાતના કચ્છ જિલ્લામાં ખજૂર વધુ થાય છે કારણ કે કચ્છમાં પણ રણ વિસ્તાર છે રણમાં જમીન રેતાળ હોય છે અને ત્યાં પાણી ઓછું હોય છે ની અછત હોય છે વરસાદ ઓછો પડે છે તેથી રણમાં વૃક્ષો ઓછા જોવા મળે છે કારણ કે વૃક્ષોને પણ પાણી પીવડાવવું પડે ને તો જે વધારે એક વૃક્ષનું પેલું ફૂલ નીચે પડે પછી પાણી દ્વારા વરસાદમાં ત્યાંની આ જમીનમાંથી બીજું ઉત્પન્ન થાય પણ અહીંયા પાણી જ નથી તો વૃક્ષો ક્યાંથી હોય અરવિંદ કાકા તેમનું કુટુંબ 5 વર્ષ પછી ભારતમાં આવ્યા 5 વર્ષ પછી અબુધાબીથી ભારતમાં પોતાના ઘરે આવવાનું હતું તેઓ વિમાન દ્વારા આવ્યા હોવાથી જી અને તેના પિતા વિમાન મથકે તેમને લેવા ગયા આ મોટા અક્ષર કાઢું તમને દેખાય રૂપિયો અને દિરહામ ચલો લેસન લખાઈ દઉં છું લેસન સ્વાપોથી તેમજ નોટમાં લખું આ લેસન લખી કાઢજો ચલો હવે આગળનું આગલા વિડીયોમાં હું તમને લખાઈશ